વડોદરા પોલીસને કલંક લગાવનારી એક ઘટનામાં શનિવારે રાત્રે ગોત્રી કેનાલ પાસે બેઠેલા યુવક યુવતીને ધમકાવી 5,000 નો દંડ પડાવ્યા બાદ યુવતીના મિત્રને ખાનગી ડ્રાઈવર સાથે પૈસા લેવા મોકલ્યા પછી યુવતીની 15 મિનિટની એકલતાનો લાભ ઉઠાવી લક્ષ્મીપુરા પોલીસની PCR વાનના ઇન્ચાર્જ પોલીસ કર્મીએ અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે લોકોનો રોષ જોઈને ફરિયાદ નોંધી રવિવારે વહેલી સવારે પોલીસ કર્મી અને ખાનગી ડ્રાઈવરને ઝડપી પાડ્યા હતા. ગોત્રી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવંતી તેના 21 વર્ષીય મિત્ર સાથે શનિવારે રાત્રે બાઇક લઈને ફરવા નીકળી હતી. બંને 1 વર્ષથી ઘનિષ્ઠ મિત્ર હતા, જે અંગે પંજના પરિવારને પણ જાણ હતી. યુવક યુવંતી ગોત્રી ચેકપોસ્ટથી આગળ કેનાલ પાસે બાઇક પર બેસી વાતો કરતા હતા ત્યારે 8:15-8:30 વાગ્યા સુધીના ગાળામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની PCR વાન નંબર 9 તેમની પાસેથી આવી હતી. PCR વાનમાંથી ખાનગી ડ્રાઈવર રસિક ચીમનભાઈ ચૌહાણ અને PCR વાનનો ઇન્ચાર્જ LRD જવાન સુરતસિંહ કુલસિંહ ચૌહાણ વાનમાંથી ઉતરી બાઇક પાસે પહોંચ્યા હતા. બંને બાઇકની ચાવી કાઢી લઈ યુવક અને યુવંતીના તેમના સંબંધો અંગે પૂછ્યું હતું અને ત્યારબાદ પરિવારને જાણ કરવાની ધમકી આપી 5,000 રૂપિયાની માંગણી કરી હતી. જો કે યુવક પાસે ડોકડા રૂપિયા ન હોવાથી તેને પેટીએમ મારફતે રૂપિયા આપવાનું કહેતા ડ્રાઈવર રસિક યુવકને બાઇક પર બેસાડી પૈસા લેવા લઈ ગયો હતો. તે સમયે LRD સુરતસિંહ કુલસિંહ ચૌહાણ અને યુવંતી એકલા ઉભા રહ્યા હતા ત્યારે એકલતાનો લાભ ઉઠાવી સુરજે તેના પિતાને વાત કરવાની ધમકી આપી અને નજીકના અધૂરા બાંધકામવાળા અવાવરા મકાનમાં લઈ જઈ તેની સાથે શારીરિક અટપડા કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બંને જતા રહ્યા હતા. યુવંતીએ યુવકને આ મામલે વાત કર્યા બાદ બંને પરિવારને જણાવતા તેઓ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી પોલીસ કર્મચારી સુરજસિંહ ચૌહાણ અને ડ્રાઈવર રસિક ચૌહાણને ઝડપી પાડ્યા હતા. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ગોત્રી ચેકપોસ્ટ પાસેથી આગળ કેનાલના રસ્તે ઉભા રહેતા યુવક યુવતીને ધમકી આપીને પોલીસવાળાઓ દ્વારા તોડપાણી કરવામાં આવે છે. અગાઉ આ પ્રકારના 15 બનાવો બનેલા છે પણ પોલીસ સમગ્ર ઘટનાને છાવરી લે છે. તમારું નામ છે તમારું? ઉભારો ભાઈ નું બાઈક જોશે ને? પૈસા લો છો બધા જોડે?